બુધવાર, તારીખ 1 ફેબ્રુઆરી 2012, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂલેશ્વર. વચનામૃતની કથા, વક્તા શ્રી રમેશભાઈ દવે. જન્મ્યા કૌશળ દેશ રેશ ભટનો રામાનંદ વ્યાસ ધર્મ ધામ રચા રહ્યા ઘટપુરે અંતર ધ્યાન થયા ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિયે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સવન 1876 ના મહાવદી નવમી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતે ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિર ની આગળ આથમણી દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર આથમણે મુખાર્જીને વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો. જરકસી છેડાનું કસુંબર ભારે ચેલું કેળે બાંધ્યું હતું. જરકસી છેડાનો ભારે કસુંબર એટો માથે બાંધ્યો હતો. એ પાગમાં પુષ્પના તુરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખાર્વિલની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. સહજાન સ્વામી મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ સત્ય વૃદ્ધિ ને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ સત્ય ઘટતો જાય છે, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ વધતો ને ઘટતો કેને કહેવાય? એક તો શરૂ શરૂમાં તો મહારાજ કીધું કે કૂતરાના બચ્ચા હોય ગલુડિયા, કેવા પુષ્ટ શરૂ શરૂમાં કેવા દાદા, પછી દુબળા થઈ જાય. એમ શ્રદ્ધા હોય ત્યારે રોજ આવે ને પછી કઈક મન ધાર્યું ન થાય તો પછી ધીરે ધીરે કા ધનમાં વૃદ્ધિ થાય એ ના આવે. કુટુંબમાં કોઈ થઈ જાય, મરણ બરણ થઈ જાય તોય ના આવે. તો આ માયાના કાર્યમાં તો બધું આવું જ હેલા કરે, જન્મ મરણ સુખ દુઃખ હાણ વૃદ્ધિ એવું થયા જ કરે. એના ઉપર ભગવાનને મૂકી દેવા કે મંદિર જવું મૂકી દેવું, સત્સંગ ઓછો થઈ જવો, તો એને થયો હતો જયારે સત્સંગ ત્યારે જ અધકચરો થયો હતો. પાકો નહીં, કોઈ કીધું સત્સંગ લઈ લીધો, કઈક વિપરીત થયું એટલે સત્સંગ ઓછો થઈ ગયો. એને સત્સંગ થયો જ નથી, એને કનિષ્ઠ કહે. ભક્ત ખરો ઉત્તમ નહીં મધ્યમ નહીં, કનિષ્ઠ ભક્ત. એના વદ ગઠિયા કરે. કનિષ્ઠમાં એ પાછો એ સવિકલ્પ, નિર્વિકલ્પ કનિષ્ઠ નહીં. નિર્વિકલ્પ કનિષ્ઠ તો સવિકલ્પ કનિષ્ઠના કરતા પણ ઓલો ટોપમાં હોય તો ઓછો કહેવાય. શું કારણ શું છે આવું? કોને પ્રશ્ન પૂછો છો આજ પાછો? ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ સત્ય વૃદ્ધિને પામતો જાય છે. કારણ કે મુક્તાનંદ સ્વામીને આવો અનુભવ થયો હતો, એનો જ એક સત્સંગ કરાવેલો. મંગળદાસ કરીને વડતાલમાં હતો, મંગળ તો ગોપાલ સ્વામી તો બધે ફરતા હોય, ગઢડા એ જાય, અમદાવાદ જાય, વડતાલે જાય. મંગળદાસ તો વડતાલ નો જ હતો. ગોપાલ સ્વામી કીધું, આવ મંગળ, અભિમાન થઈ ગયું. કેમ કે ગોપાલ સ્વામી મહારાજને પ્રાર્થના કરી હતી કે મહારાજ આનો વ્યવહાર બરોબર નથી, જરા દ્રષ્ટિ કરો ને કે સુખી થઈ જાય. મહારાજ તો ગોપાલ મુક્તાન સ્વામી નું માની ને કહી દીધું, ભલે જાઓ
સુખી થઈ ગયો, શેઠિયો થઈ ગયો, વેચરના હારે ફરે એ ટાઈપ. પાછા મહારાજ એક વાર વડતાલ પધાર્યા, અત્યારે ગોપાલ સ્વામી આવ્યા હતા. ગોપાલ સ્વામી કીધું કે આવ્યો, બધાને પગે લાગતો હતો. ગોપાલ સ્વામી આવો મંગળ, અપમાન લાગી ગયો, શેઠિયો થઈ ગયો, સુખી થઈ ગયો. પછી એના શિષ્યને કહે કે આમ ગોપાલ સ્વામી મોટા ખરા, પણ વિવેક ઓછો, ગાંડો. મને આ બધાને ભરસભામાં આવો મંગળ કહીને બોલાવ્યો. આવા બધા મંગળ ભેર્યા છે, માન આપે ત્યાં સુધી બધા હા હા કરે. પછી તો સભા બરખાસ્ત થઈ ગઈ એટલે મુક્તાન સ્વામી કીધું, એના સંત મંગળ કીધું કે ગોપાલ સ્વામી તમે આવું મંગળ કીધું તો મંગળદાસ સેઠ નારાજ થઈ ગયા છે. ગોપાલ સ્વામી કેમ, કાલ મંગળજી ભાઈ કેશો, બીજે આવ્યો ખરો સાકરના પડા ને બધું લઈને દીધું. ગોપાલ સ્વામી આગળથી જઈને કીધું, આવો મંગળદાસ, આવો આવો. ફૂલાઈ ગયો ગાંડો. ગોપાલ સ્વામી તમને, તમે કહીને બોલાવે તો સમજવાનું કે એક પગથિયું નીકળી ગયા. તું કહીને બોલાવે ગાળ દે તમારું કલ્યાણ થાય. ખોલાઈ ગયો, સભા પૂરી થઈ ગઈ. પછી ગોપાલ સ્વામી કાંડું ફેંકડું હાલ જરા બાજુમાં, એક કોર લઈ ગયા. એટલે કે હું મેં તને સત્સંગી જીવનને બધું ભણાવ્યું હતું, સત્સંગ સંસ્કૃત ભણાવ્યો હતો, એટલે તારો ગુરુ ખરો. પછી કે હું બ્રાહ્મણ, ગોપાલ સ્વામી બ્રાહ્મણ હતા ને, તો જગત ગુરુ ખરો કે નહીં? જગત ગુરુ ખરો. અને હું સ્વામિનારાયણ નું ગોપાળાનંદ સાધુ, મારી મોટાઈ સમજો ને, તને મંગળી હોય નકો આમ કે હાથ કર્યો. પાછો એવો નેવો થઈ ગયો, હતો એવો નેવો, પાછો મંગળીઓ થઈ ગયો. આવી રીતે હાલ વૃદ્ધિમાં વિચાર કરીને સત્સંગ કર્યો, એમાં તકલીફ પડે. મહારાજ નો જેવો છે એવો મહિમા જાણ્યો એક વાર, એને પછી આણું જે આ જગત જ લોચો લાગતું હોય આખું, ક્યાં કરે સુખ દુઃખ. ભલો પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે, અને તે સાધુ નો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, તેને ભગવાન ને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. આપણે ગોપાલ સ્વામી હોય, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, અત્યારે ઘણા હોય, આપણે એવા કોન્ટેક્ટમાં જ ના આવ્યા હોય, પછી શું થાય? આપણે કોન્ટેક્ટમાં આવે તરત જ મંત ના કોન્ટેક્ટમાં આવે, કે કોઠારી કે ભંડારી કે પૂજારી હોય એના કોન્ટેક્ટમાં આવે. એ વિચાર નવરાજ નો હોય, કેદી વાંચતા હોય, કેદી વાતું કરતા હોય, કેટલી ધ્યાન કરતા હોય, અને કામ જ એવું સોંપી રાખ્યું છે મહારાજે કે 4 વાગે ઉઠીને શણગારમાં લાગી જાય તો માન 8-9 વાગે પૂરું થાય. ક્યારે પણ ઈ સેવા કરે છે એને લઈને કેટલાય બધાને દર્શનનું સુખ થાય છે, એટલે મહારાજ એના ઉપર રાજી રહી. આપણે એવાનો સમાગમ નથી કરતા, ભાઈબંધાઈ કરે સંત સાથે, પગે લગાય, ઘણા સંત દોસ્તારો હોય એને. એટલે સંત એવા જ હોય. એ પછી મોટા સંત નો સમાગમ ન કર્યો હોય, અને એમાં આપણી અનુવૃત્તિ મૂકીને એની અનુવૃત્તિમાં રહીએ તો એના હારે હેત થાય, ને એના હારે હેત થાય કારણ કે એ મહારાજને હારે જ રાખતા હોય, એટલે મહારાજમાં હેત થયું કહેવાય. તો મહારાજ મેચ થાય પણ સત્સંગમાં કોઈ દિવસ પાછો ન પડે. આપણે મહારાજને મૂકીને ઓલા લોકોમાં હેત કરીએ છીએ, ને એવા સિદ્ધ ન હોય તો કોઈક વાર નુકસાન થાય. બધાને લગભગ હમણાં છેલ્લા વર્ષોથી સાધુઓનો અનુભવ થાય છે, શરૂઆતમાં બહુ હોય ને પછી પાછળને હારે બોલવા વ્યવહાર ન હોય, તો વ્યવહાર રખાય નહીં. મહારાજે તો કીધું છે તમે શુભ કાર્યમાં વ્યવહાર રાખો એ અશુભ છે. ત્યાગી હોય કોઈ દેશ ગ્રસ્તોના શુભ કાર્યમાં કે વ્યવહાર ના રાખવો,
તો લગ્નમાં જવાની ના પાડી છે. ભક્ત લગ્નમાં ન જવાય. કોક વાર મારા રિક્ષા થઈ જાય, પોતે ઘોડે ચડી જાય, એવું હોય થઈ જાય. અમારા ધામધૂમ કરી બેઠો, સારા શણગાર લઈને, આપણે પગમાં ચંપલ નથી, ઈચ્છા થઈ જાય થાય જ. એટલે અમાંગળી કીધા જવું જ નહીં. હાલો અને તે સાધુ નો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, તેને ભગવાન વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુ નો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો, અને અવગુણ તો ત્યારે લેવો કે જયારે પરમેશ્વરની બાંધે જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈ વર્તમાન નો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં ફેર ન હોય, તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, ગુસ્સો કરતા હોય, ગુસ્સો કરતા હોય, સત્સંગ નો બગાડ થતો એમાં વટી નાખે. મહારાજ કે એ તો સત્સંગના ભલા માટે તમે કહો, એવો તો ગુસ્સો રાખવો જોઈએ. મંદિરનો બગાડ થતો હોય તેમાં હાય હા ન કરે. તો ગુસ્સે થઈને કેવું પડે. નિત્યાનંદ સ્વામી પાસે કોઈ જાય જ નહીં, આચાર્ય બે, કારણ કે એ સત્સંગની બહાર એક વાત એક્સેપ્ટ ન કરે. ગાદીવાળા થઈ જતા હતા ઊંઝા, ઊંઝા નહીં ઉના, ઉના નિત્યાનંદ સ્વામી જાય, કથા કોણ કરે? આ હોય તો બધા એને સાંભળવા જતા હતા. નિત્યાનંદ સ્વામી હું નહીં આવું કરતા, અરે બધે રસાલો લઈને જાય. ગોપાલ સ્વામી પહોંચતા સમાધાન કરાવ્યું કે પેલા સંતો જાય, કે ત્યાં બધા હાલતા જવાનું હોય સંઘમાં વેલમાં, પછી આઠ દસ માઇલ આગળ જાય એટલે પછી આચાર્ય જાય, પછી લેડીઝ જાય. ઉનાવાળા શેઠે કીધું સરસુ સ્વામી તમે રહેલાની બહાર નિત્યાનંદ સ્વામી પૂછાય જ નહીં. એક વાર ના કહી દે એટલે વાત પતી ગઈ. જય સ્વામિનારાયણ મહારાજ ને ના કહી દે વાત. સત્સંગ જીવન પણ આઠ આઠ દિવસ સુધી સભા હાલી, નહીં લખવા દઉં. દેનાનાથ ભટ્ટ ને કે તારે કાગળિયા ફાડીને ફેંકી દઈશ. ઉપાસક હતા એટલે આ જે ગુસ્સો હતો એનો એ કામ નો હતો. ઘડી ઘડીએ વાત વાતમાં ગુસ્સો કરતો એ તો સાધુતા હોય જ નહીં ને. જ્યાં મમત્વ આવ્યું ત્યાં સ્વભાવ પ્રગટ થાય. આ મારું કઈ નથી એમ સમજાવું શું કામ ગુસ્સો કરે? બોલો. પણ કોઈ વર્તમાનમાં ફેર ન હોય, તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય, તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગાધિક જે સુખ ગુણ ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ આમ તો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને સુખ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. વચનાવ્રતમ ગઢડા પ્રથમ પ્રકરણ 53 વચનાવ્રત. જયાનંદ સ્વામી મહારાજ શ્રીપતમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ જયાનંદ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ.